ઉનાવા માર્કેટયાર્ડમાં આજે કપાસના ભાવમાં ઘટાડો નોંધાયો ઉત્તર ગુજરાતમાં આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસ તમાકુ અને ઈરંડાની સૌથી વધારે આવક આવતી હોય છે આજે ઉનાવા માર્કેટયાર્ડમાં નવા કપાસની આવક નોંધાઈ છે આજે ત્રણ હજાર આઠસો મણની કપાસની આવક યાર્ડમાં નોંધાઈ છે જેનો નીચો ભાવ એક હજાર વીસ રૂપિયા પ્રતિ મણ તેમજ ઊંચો ભાવ એક હજાર ચારસો એકોતેર રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે ભાવમાં પ્રતિ મણના પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ખેડૂતો દ્વારા લાવતા કપાસની આવકમાં પણ વધારો નોંધાયો છે માર્કેટ યાર્ડના સૂત્રોના અનુસાર કપાસની આવક વધવાના સાથે તેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને આજે લવાયેલા કપાસની ગુણવત્તાના કારણે પણ તેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ઉનાવા તાલુકાના વિવિધ વિસ્તારમાં વધારે પ્રમાણમાં રાયડા એરંડા કપાસ અને ઘઉંનું વાવેતર કરવામાં આવે છે

રોકડિયા પાક તરીકે ગણાતા એરંડાના પાકમાં ઓછી અને વધારે ફાયદો થતો હોય છે જેથી છેલ્લા કેટલાક વર્ષથી રોકડિયા પાકની ખેતી તરફ ખેડૂતો વધારે વળ્યા છે હાલ નવા એરંડાના પાક લઈને ખેડૂતો માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવી રહ્યા છે અને આ વર્ષે એરંડાનું વધારે પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે આજ રોજ એરંડાની એકસો સડસઠ બોરીની આવક યાર્ડમાં નોંધાઈ છે જેનો ભાવ એક હજાર એકસો ત્રેપ્પનથી લઈને ઊંચો ભાવ એક હજાર એકસો પંચ્યાસી રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે વધારે વાવેતરના કારણે હાલ એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઉનાવા માર્કેટયાર્ડના ચેરમેન રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે માર્કેટ યાર્ડ આજે ઉઘડતાની સાથે જ નવા કપાસની હરાજી શરૂ કરાઈ હતી અને માર્કેટ યાર્ડમાં કપાસની રેકોર્ડ બ્રેક ત્રણ હજાર આઠસો મણની આવક નોંધાઈ છે આ ઉપરાંત આજ રોજ એરંડાની પણ એકસો બોરીની આવક નોંધાઈ છે તેમજ મણના તેના ભાવ એક હજાર એકસો તેપનથી લઈને ઊંચા ભાવ એક હજાર એકસો પંચ્યાસી રૂપિયા નોંધાયો છે જોકે આ ભાવ ગત વર્ષ કરતા રૂપિયા બસો ઓછા છે ગત વર્ષે આના ભાવ બારસોથી લઈને ચૌદસો સુધીના જોવા મળ્યા હતા અને આ વર્ષે ભાવ એક હજાર એકસો પંચ્યાસીથી લઈને બારસો સુધીના જોવા મળેલા છે અને ઈરંડાના ભાવમાં વધારે વાવેતરના કારણે ઘટાડો જોવા મળ્યો છે માર્કેટયાર્ડમાં આજે બીજી જણસી જેવી કે રજકો એરંડા રાયડો તેમજ અડદની પણ આવક જોવા મળી હતી આજે રચકાની આવક નોંધાઈ હતી જેના ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયા ઊંચા રહેવા પામ્યા છે આજે રાયડાના ઊંચા ભાવ એક હજાર એક રૂપિયા બોલાયા હતા